વેલકમ બેક ફ્રેન્ડ્સ, બુક બકર શોમાં આજે ફરીથી હું અને દિલી તમારું સ્વાગત કરીએ છીએ. તો આજે હું એક એવા પુસ્તકની વાત કરવા માંગુ છું કે જેમાં એકદમ ઉત્તમ વાર્તાઓ, ગુજરાતી સાહિત્યની 11 વાર્તાઓનો સંગ્રહ છે, ખરા બપોર. જો આ પુસ્તકની થીમની વાત કરું તો આમાં ટોટલ 11 વાર્તાઓ છે. એમાંથી મોટાભાગની વાર્તાઓ કચ્છના સૂકા રણ પ્રદેશમાં દુકાળની વચ્ચે ઉછરેલા લોકો અને રણ પ્રદેશમાં જે વસ્તી રહે છે એ લોકોના આંતરિક જીવન અને એ લોકોના જીવનના સંઘર્ષ વિશેની વાર્તાઓ છે. અને અમુક વાર્તાઓ મુંબઈ મહાનગરી જે કહેવાતી હતી એ સમયગાળામાં પણ ત્યાંની લોકોની વસ્તી અને એ વખતનું જે કલ્ચર હતું મુંબઈનું એના વિશેની આખી વાર્તાઓ છે. જેમ મેં કહ્યું એમ કે આમાં 11 વાર્તાઓ છે, જે જયંત ખત્રીની ઉત્તમ વાર્તાઓ આમાં આવરી લેવામાં આવી છે. મારે મુખ્ય 3 વાર્તાઓ વિશે થોડી વાત કરવી છે તમને. જો કે મને બધી જ વાર્તાઓ ગમી છે, પણ 1-2 વાર્તાઓ એવી પણ છે જે તમને બહુ મોડા સમજાય અથવા ન પણ સમજાય, પણ એને બાદ કરતાં બાકીની બધી જ વાર્તાઓ ખૂબ ઉત્તમ રીતે આલેખાય છે. તો સૌથી પહેલાં મારે વાત કરવી છે ખરા બપોર વાર્તા વિશે, કે જે વાર્તાના નામ પરથી જ ખરા બપોર વાર્તા સંગ્રહનું નામ પણ રાખવામાં આવ્યું છે. આ વાર્તા દેખીતી રીતે સ્ત્રી પુરુષના આંતરિક સંબંધની વાત છે, પણ એ રણ પ્રદેશમાં રહેતી વસ્તી અને આકરો પડેલો દુકાળ અને એ વખતે કેવી રીતે સ્ત્રી પુરુષના નિજી જીવન પર પણ એ દુષ્કાળની અસર પડે છે, ખાવાના સાંસા છે, પાણીના ઠેકાણા નથી, અને ત્યારે કેવી રીતે સંબંધો પાંદરે છે અથવા છૂટી જાય છે એની એક અદ્ભુત વાર્તા એટલે ખરા બપોર. તો હું ઈચ્છું છું કે આ વાર્તા તો ખાસ દરેક ગુજરાતી વાચકને વાંચવી જ જોઈએ. બીજી એક વાર્તા છે ધાર, એના ઉપરથી ગુજરાતી નાટક પણ બન્યું છે, ફિલ્મ પણ બની છે. એટલે કચ્છના સૂકા રણ પ્રદેશમાં ઘેલો એક જે નાયક છે આ વાર્તાનો એ રહે છે, અને ધીમે ધીમે એ એટલા અભાવમાં એટલા દુષ્કાળમાં ઉછરેલો વ્યક્તિ છે કે પોતાને સૌથી બળવાન માનવા લાગે છે. આગળ એક એવી ઘટના બને છે કે જેનાથી વાર્તાનું જે આખું જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કહીએ એ આવી જાય છે. આપણે વિચારી જ ન શક્યું હોય એવી રીતે આ વાર્તાનો કરુણ અંત આવે છે. ત્રીજી એક વાર્તા છે ઈશ્વર છે. તો આમાં એક બાપ અને દીકરો બે જ કેરેક્ટર છે, પણ એટલી ખૂબીથી એટલી બારીકાઈથી આ વાર્તાને વર્ણવવામાં આવી છે. તો બાપ દીકરાની આ જે વાર્તા છે એમાં બંને સેમ નકશી કામ કરે છે, અને બાપ જે છે એ દીકરાને પણ એ જ કામ શીખવાડે છે. પણ અહીંયા જે આપણે જનરેશન ગેપ અત્યારે વાત કરતા હોઈએ છીએ એની વાત પણ આ વાર્તામાં બહુ ખૂબીથી જયંત ખત્રીએ વણી છે, કે દીકરા એક વખત કંઈક જાતે અલગ ડિઝાઇન બનાવી અને એના બાપે બહુ શાંતિથી પણ થોડો ઠપકો આપેલો, અને એના પછી એ જે છોકરો છે ઘર છોડીને ભાગી જાય છે અને ભારતના અનેક અલગ અલગ શહેરોમાં એ ફરે છે. અને જ્યારે એ પાછો આવે છે ઘરે ત્યારે એની જે માનસિક સંતુલા છે એ ગુમાવી ચૂક્યો છે, એને એ દુનિયાથી એકદમ વિખૂટો થઈ ગયો હોય એવી રીતે એનું વર્તન થઈ જાય છે. એના પિતાને ખૂબ અફસોસ થાય છે, પણ છેલ્લે છતાંય એના દીકરાને પાછું લાવવા સક્ષમ નથી બનતા. અને એ દીકરાનું નામ એમાં ઈશ્વર છે, એટલે જ્યારે દીકરાને બોલતા હોય છે એના પપ્પા ત્યારે બધાને પૂછે છે કે ઈશ્વર છે, ઈશ્વર છે. અને સૌથી છેલ્લે જ્યારે એમના દીકરાને ગુમાવી ચૂક્યા છે ત્યારે પણ એ આકાશ તરફ જોઈને પણ કહે છે કે ઈશ્વર છે. જયંત ખત્રીની વાર્તાઓ હોય એટલે ભાષા શૈલી વિશે તો વાત કરવાની જ ના હોય, એટલે એટલી ઉત્તમ રીતે એમણે વાર્તાઓ લખી છે. દરેક વાર્તામાં લગભગ એક નવો પ્રયોગ પણ કદાચ આપણને જોવા મળી શકે. પણ એક વાક્ય મને વાર્તામાં બહુ ગમી ગયું એ કે નીરવ અંધારી મધરાત શહેરની ગલીઓમાં સૂતી હતી. તો રાતને પણ જે શહેરની ગલીઓમાં આ રીતે સુવડાવી શકે છે એવા જયંત ખત્રીની બધી જ વાર્તાઓ તમે ખૂબ એન્જોય કરશો. તો હું આશા કરું છું કે વાંચો. મેં ઓનલાઈન આ વાર્તા સંગ્રહ વાંચ્યો છે, મેં લિંક પણ એની નીચે આપી છે, તો તમે બધા વાંચશો અને એનો પ્રતિભાવ આપશો. હું એની રાહ જોઈશ. થેન્ક યુ.